વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય કલ્ચર. વિષય કલ્ચરમાં આપણે ભણીએ છીએ પાઠ નંબર 5, કોરો કાચબો ભીનો ચાંદુ. આપણા પાઠ 5નું નામ છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આગળના ભાગમાં આપણે સ્વાધ્યાય પોથીમાં કેટલાક પ્રશ્નો જોઈ ગયા છીએ. તો આજે આપણે હવે શરૂ કરીશું આગળથી, કે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આપણે શરૂઆત કરીએ સ્વાપોથીમાં બરાબર. તો આપણે જોઈએ 3 નંબર આ ઉપરને આપેલું છે. લપલપિયો એટલે શું? કાચબાને લપલપિયો શા માટે કહેતા હતા? હશે એટલે કે લપલપિયો એટલે શું છે? એટલે લપલપિયો કાચબાને શા માટે કહેતા હશે? તો ચાલો આપણે જોઈએ કે લપલપિયો એટલે બહુ બોલ બોલ કરવાવાળો. કાચબો બહુ બોલ બોલ કરતો હશે એટલે તેને લપલપિયો કહેતા હશે. લપલપિયો એટલે કે જે ખૂબ બોલ બોલ કરતા હોય એટલે એમને શું કહેવાય? લપલપિયો કહેવાય. તો આપણે જે આગળના ભાગમાં જોઈ ગયા હતા બે પ્રશ્નો, તો એમાં બે પ્રશ્નોમાં આપણને કહેલું કે તમારા મિત્રો સાથે ચર્ચા કરો. તો એમાંનું આ ત્રીજું અને હવે આ ચોથું. તો ત્રીજાનો આપણને જવાબ આપેલો છે, ચોથું અને પાંચમું જે આપેલું છે એ તમારે તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે. તો એમાં ચોથું, તમે ક્યારે પડ્યા હો અને વાગ્યું હોય તેનો અનુભવ તમારા મિત્રને કહો. તમને પડ્યા હો અને તમને વાગ્યું હોય તો કેવું વાગ્યું હતું, કેવી રીતે તમે પડ્યા હતા એ તમારે તમારા મિત્રો સાથે કહેવાનું છે. પાંચ નંબર, આ ગીતની વાર્તા બનાવી તમારા વર્ગમાં કહો. એટલે કે આપણે જે આપણે કાચબાભાઈ જે છે એમની વાર્તા, આપણે જે કવ્ય પંક્તિ જોઈ ગયા એમની શું કરવાની? વાર્તા બનાવવાની અને આપણે વર્ગમાં કહેવાની. તો અત્યારે તો આપણે સ્કૂલ શરૂ નથી બરાબર, તો તમારે ઘરે પણ આ વાર્તા તમે બનાવી અને કહી શકો છો. પ્રશ્ન નંબર 19, નીચેના વાક્યો વાંચો અને અનુલેખન કરો. તો એમાં પહેલું એટલે કે વાક્યો જે આપેલા છે એનું અનુલેખન, એટલે કે એવા જ વાક્ય સામે બેઠા આપણે લખવાના છે. પહેલું, મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા. તો એ જ વાક્ય સેમ તમારે સામે આપણને જે જગ્યા આપેલી છે ત્યાં તમારે લખવાનું, મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા. બીજું વાક્ય, સસલાનું બચ્ચું રોની પૂણી જેવું ધોળું હતું. તો એવું જ વાક્ય સામે તમારે કોઈ પણ જોડણીને સુધારો કર્યા વગર લખવાનું છે. અનુલેખન એટલે કે સારા અક્ષરે અનુલેખન કરવું, એટલે કે જે આપેલું વાક્ય છે એ જ લખવું. ત્રીજું વાક્ય, મળ્યા એ પળથી ટપુ અને રાજહંસને દોસ્તી થઈ ગઈ. આ જ વાક્ય તમારે પાછું સામે લખવાનું છે. ચાર નંબર, પ્રવાસમાં જવાનું હોવાથી મેં નવા કપડાં બૂટ અને નાસ્તાનું શોપિંગ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણને અલ્પવિરામ આપ્યું છે ત્યાં તમારે અલ્પવિરામ, પૂર્ણવિરામ ઉપર અર્ધચંદ્રાકાર એ કરવાનું ભૂલવાનું નથી. પાંચ નંબર, ઊંઘવા ટાણી ઊંઘ આવતી નથી. છઠ્ઠું વાક્ય, અમે પ્રવાસે ગયા ત્યારે મમ્મી પપ્પા અમને બાય બાય કહેતા હતા. સાત નંબર, પપ્પાએ પ્રોમિસ કર્યું કે તેને તેના જન્મદિવસે નવી સાયકલ લાવી આપશે. આઠ નંબર, તરતા ન આવડતું હોય તેમણે સ્વિમિંગ પૂલમાં તરતા શીખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યનું અનુલેખન કરવાની સાથે સાથે તમારે વાંચતું પણ જવાનું, જેથી કારણે આપણને વાંચતા પણ આવડી જાય બરાબર. આગળનું નવમું વાક્ય, ઓટલી ઉપર નાના બાબાને બેસાડી સંગીતા બહેન ઘરને તાળું મારવા ગયા. દસ નંબરનું વાક્ય, ગરમી લાગતી હોય તો પૂઠું વીંચો પવન આપો આવશે. એટલે કે ગરમી લાગતી હોય તો પૂઠું વીંજો પવન આવશે. એટલે પૂઠું વીંજો એટલે કે પૂઠાથી પવન નાખો. આ વાક્ય પણ તમારે એવું જ લખવાનું છે. આગળ પ્રશ્ન નંબર 20, ઉદાહરણ પ્રમાણે સરખા બોલતા શબ્દો લખો. એટલે ઉદાહરણમાં આપણને આપ્યું છે લપલપિયા, તો આપણને કાવ્ય પંક્તિમાં આપેલું છે છપછબિયા બરાબર. એટલે કે એક સરખા જેવા આપણને કાવ્યમાં આપ્યા હોય એ જ નહીં, પરંતુ જે એક સરખા લાગતા હોય એવા શબ્દો લખવાના છે. આપણને ઉદાહરણ તરીકે આપ્યું છે લપલપિયા, તો આપણે સામે લખેલું છે છપછબિયા. હવે નીચે પાળે તો લખીશું ઢાળે, ખોલ્યા તો બોલ્યા, પીધું તો એમની સામે આપણે લખીશું કીધું, ધોળી તો સામે લખીશું ટોળી, માથે તો સાથે, પ્રોમિસ તો 24,
જાશું, ખાશું, મરશે, તરશે, ટાણું, કાણું, મરતા, ઉતરતા, ધારી, સવારી, નાહિયા, ગાયા, આવ્યું, ગોખાવ્યું, પેરાશૂટ, માથાકૂટ. બરાબર, આ રીતે તમારે શબ્દ લખવાના છે. હવે આગળ પ્રશ્ન નંબર 21. સરખા ઉચ્ચારવાળા શબ્દોને એકબીજાની સાથે જોડો, એક સરખો ઉચ્ચાર હોય એમને જોડવાનું છે. તો ટપુ, ટપુની સામે આપણે જોડીશું ગપ્પુ, ટપુ સાથે ગપ્પુ. પાણી, તો પાણી તો એમની સામે જોડીશું વાણી. સાવ, તો તાવ, તો સાવને જોડીશું તાવ સાથે. જોયેલું, તો ખોયેલું, તો જોયેલું છે એમને જોડીશું ખોયેલું સાથે. વસ્તુ, તો સસ્તું, તો વસ્તુને જોડીશું સસ્તું સાથે. ઉડીએ, તો દોડીએ, તો આપણે ઉડીએને જોડીશું દોડીએ સાથે. આગળ પ્રશ્ન નંબર 22. સરખા ઉચ્ચારવાળા શબ્દ સામે ખરું કરો. બરાબર, તો આપણને પહેલું આપેલું છે લાકડી, પાઘડી, તો ત્યાં આપણે કરીશું ખરું, કેમ કે સરખો ઉચ્ચાર થાય છે લાકડી પાઘડી. પછી આપેલું છે તળાવ હરણ, તો તળાવ અને હરણ આખો શબ્દ અલગ પડી જાય. ફરીને ડરીને, તો એ સરખો સમાન શબ્દ થશે, ને આવે છે જુઓ પાછળ, તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. ડેટકા અને છોકરા, તો એ બંને શબ્દ આખો અલગ પડી જશે, તો ત્યાં કંઈ નહીં આવે. ફૂલાય ધૂલાય, તો આ શબ્દ સરખા થશે સમાન, તો આપણે કરીશું ખરાની નિશાની. સિંગ રિંગ, તો અહીંયા પણ સરખા શબ્દો છે સિંગ રિંગ, તો ત્યાં આપણે કરીશું ખરાની નિશાની. જોઈએ આગળ પ્રશ્ન નંબર 23. પાઠ્યપુસ્તકમાં આપેલ અદ્વૈત અને પ્રતીક્ષાનો સંવાદ વાંચો અને પ્રશ્નના જવાબ આપો. એટલે પ્રતીક્ષા જે છે વંદો બની હતી અને અદ્વૈત શું બન્યું હતું? પતંગિયું. તો ચાલો આપણે એ પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા હતા એના પરથી આપણે સવાલના જવાબ લખવાના છે. પહેલું, તેમાં અદ્વૈત અને પ્રતીક્ષા શું બન્યા હતા? તો કે અદ્વૈત પતંગિયું અને પ્રતીક્ષા વંદો બની હતી. બીજું, પતંગિયાએ એક ફૂલ પરથી બીજા ફૂલ પર જવા ખાલી જગ્યા કર્યું, તો ઉડાઉડ કે દોડાદોડ? તો દોડીને તો પતંગિયું ન જાય, એટલે ખાલી જગ્યામાં આવશે ઉડાઉડ. ત્રણ નંબર, પતંગિયું ફૂલની ગાદી પર બેસે ત્યારે, વાક્ય પૂર્ણ કરવાનું છે, એમાં ખરાની નિશાની કરવાની છે. તો પતંગિયું ફૂલ પર, ફૂલની ગાદી પર બેસે ત્યારે ખુરશી જેવું લાગે? ના, મલમલની ગાદી જેવું લાગતું હતું એને. તો કે હા, તો આપણે બીજા બોક્સમાં ખરાની નિશાની કરીશું. ચોથું, ફૂલની ગાદી પર પતંગિયાએ શું કર્યું? તો જવાબમાં લખવાનું, ફૂલની ગાદી પર બેઠા બેઠા પતંગિયાએ ધરાઈને જાત જાતના રસ પીધા. ફૂલમાંથી શું કર્યું? તો કે રસ પીધા હતા ફૂલના. પાંચ નંબર, તડકાથી બચવા માટે પતંગિયાએ શું કર્યું? તો કે તડકાથી બચવા માટે પતંગિયાએ શું કર્યું છે? તો પતંગિયાએ શું કર્યું હતું? તો કે તડકાથી બચવા માટે ટોપી પહેરી હતી? ના. છત્રી ઓઢી હતી? ના. તો કે ગોગલ્સ પહેર્યા હતા. તો આપણે છેલ્લા વિકલ્પમાં, ત્રીજા વિકલ્પના બોક્સમાં ખરાની નિશાની કરીશું, કેમ કે જ્યારે એમને ખૂબ તડકો લાગવા લાગ્યો ત્યારે એને શું કર્યું હતું? તો કે ગોગલ્સ પહેરી લીધા હતા પતંગિયાએ. બરાબર. આગળ છ નંબર, પતંગિયું ખાલી જગ્યા પર હિંચે છે, તો ફૂલ પર કે હિંચકા પર? તો પતંગિયું ક્યાં હિંચતું હતું? તો કે ફૂલ પર. પરંતુ જ્યારે પવન આવ્યો એટલે એમને એવું થયું કે હું હિંચું છું હિંચકા પર, પરંતુ એ ફૂલ પર બેઠું બેઠું હિંચકતું હતું. બરાબર, હિંચતું હતું એટલે કે એ હલતું હતું જ્યારે પવન આવ્યો. તો પવન આવ્યો એટલે શું થયું? તો કે પવન આવ્યો એટલે ફૂલ હલવા લાગ્યું, ફૂલ હલવા લાગ્યું એટલે પતંગિયાને થયું કે હું હિંચકા પર જાણે બેઠો છું, એટલે એ એવી રીતે હલવા લાગ્યું અને એમ થયું કે હું હિંચું છું. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અહીંયા સુધી. આગળના ભાગમાં આપણે આગળના પ્રશ્ન સાથે મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.